નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક બનશે. સફારી પાર્કમાં મંજૂરી મળતા આગામી સમયમાં સમુદ્રી સીમા દર્શનની સાથે સફારી પાર્કનો પણ પર્યટકો લાભ લઈ શકશે. નાયબ વન સંરક્ષક પશ્ચિમ કચ્છ યુવરાજસિંહ ઝાલાએ વિગતો આપી હતી કે પશ્ચિમ કચ્છમાં આવેલ નારાયણ સરોવરમાં આગામી સમયમાં સફારી પાર્ક બનશે, જેની મંજૂરી માટે પશ્ચિમ કચ્છ વન વિભાગ તરફથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી, જેને મંજૂરી મળી છે. 250 હેક્ટરમાં આ સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે. સરહદી જિલ્લા કચ્છની પશ્ચિમી સરહદે આવેલ વિશ્વવિખ્યાત યાત્રાધામ નારાયણ સરોવર હવે માત્ર પ્રવાસીઓ માટે તીર્થધામ જ નહીં, પણ આવનારા સમયમાં પ્રવાસીઓ અહીં જંગલ સફારી પણ માણી શકશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સાથે સાથે સિંહ પણ કચ્છની ધરતી પર જોવા મળશે. નારાયણ સરોવર વિસ્તારમાં ફેલાયેલા અભયારણ્યમાં ચિંકારા, કાળિયાર અને ચિત્તરની વસ્તી વધારે જોવા મળી છે. કચ્છના નારાયણ સરોવર ખાતે શરૂ કરવામાં આવનાર જંગલ સફારી અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ કચ્છ નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ગીરના જંગલની જેમ પ્રવાસીઓ કચ્છના પવિત્ર ધામ નારાયણ સરોવર ખાતે આગામી વર્ષોમાં જંગલ સફારી માણી શકશે તેવું આયોજન થઈ ગયું છે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કચ્છ પશ્ચિમ વન વિભાગ હેઠળના નારાયણ સરોવર વિસ્તારમાં નારાયણ સરોવર સફારી પાર્કના સ્થાપના માટેનો નિર્ણય લેવામાં આવેલો હતો અને કોઈ પણ ઝૂ કે સફારી પાર્કની સ્થાપના કરવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીની પરમિશનની જરૂરિયાત રહેતી હોય છે. આ અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગ અને વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ પ્રપોઝલ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને સબમિટ કરવામાં આવેલી હતી, જેની સૈદ્ધાંતિક મંજૂરી હાલમાં મળેલી છે અને સૈદ્ધાંતિક મંજૂરીમાં દર્શાવેલી બાબતોની પૂર્તતા કરીને નારાયણ સરોવર સફારી પાર્કના સ્થાપનાની આગળની કાર્યવાહી કરવામાં આવશે. નારાયણ સરોવર સફારી પાર્કના વિસ્તારની વાત કરીએ તો આશરે 250-280 હેક્ટર જેટલા વિસ્તારમાં આ સફારી પાર્કની સ્થાપના કરવામાં આવશે. તેમાં માંસાહારી પ્રાણીઓની સાથે સાથે તૃણાહારી પ્રાણીઓ, નાના સસ્તન પ્રાણીઓ, સરીસૃપ પ્રાણીઓ અને પક્ષીઓ નો પણ પ્રવાસીઓને લાભ મળે તે બાબતનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. આ સાથે સાથે કાળિયાર અને ચિંકારાના બ્રિડિંગ સેન્ટરનો પણ આયોજનમાં સમાવેશ કરવામાં આવેલો છે. પશ્ચિમ કચ્છમાં નારાયણ સરોવર અને કોટેશ્વર એ ધાર્મિક પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે અને સાથે સાથે વાઇલ્ડલાઇફ ટુરિઝમ પણ આ વિસ્તારમાં વિકસે અને સાથે સાથે મેંગ્રુવ ટુરિઝમ પણ વિકસે આ રીતે વન વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને શરૂઆતમાં આ પ્રોજેક્ટનું જે ફર્સ્ટ ફેઝનું કોસ્ટિંગ આશરે 20-30 કરોડ રૂપિયાનું થવાનો અંદાજ છે. પ્રવાસીઓ માટે પણ એક વાઇલ્ડલાઇફ માટેનું એક પ્રવાસન વિકસે તે બાબતે વન વિભાગ દ્વારા નારાયણ સરોવર આસપાસના વિસ્તારમાં એક સફારી પાર્કનું આયોજન થઈ રહ્યું છે, જેમાં પહેલા સ્ટેજમાં તૃણાહારી પ્રાણીઓથી એટલે કે ચિંકારા ઉપરાંત કાળિયાર અને ચિત્તર જેવા પ્રાણીઓને એક ફેન્સ એરિયામાં રાખી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નોર્મ્સ મુજબ સફારી પાર્ક ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે અને તેના આધારે સફારી પાર્ક બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. ઉલ્લેખનીય છે કે નારાયણ સરોવર અભયારણ્યમાં 184 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે, જે પૈકી 19 પ્રકારની પ્રજાતિ શિકારી પક્ષીઓની છે. જે રીતે પ્રવાસીઓ ગીરના સફારી પાર્કમાં સિંહ, ચિત્તા જેવા પ્રાણીઓને નિહાળવા માટે જતા હોય છે, તેમ દેશ વિદેશના પ્રવાસીઓ આવનાર સમયમાં હવે કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં જંગલ સફારીની પણ મોજ માણી શકશે. ચિંકારા અભયારણ્યની સાથે સાથે હવે માંસાહારી પ્રાણીઓ માટે સફારી પાર્કનો નિર્ણય કેન્દ્રીય સત્તામંડળ દ્વારા લેવામાં આવ્યો છે. નારાયણ સરોવર સફારી પાર્કની સાથે સાથે કોરી ક્રીક વિસ્તારમાં ચેરિયાના વિકાસ સંવર્ધન માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે. 250-280 હેક્ટર વિસ્તારમાં સિંહ, દીપડા, ચિંકારા અને કાળિયાર જેવા માંસાહારી પ્રાણીઓ અહીં જોવા મળશે. આ ઉપરાંત આ સફારી પાર્કમાં સર્વોચ્ચ અદાલતની પરવાનગી મેળવી માંસાહારી પ્રાણીઓ, સરીસૃપ જેવા જુદા જુદા પક્ષીઓની પ્રજાતિ પણ આગામી સમયમાં જોવા મળશે. આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ, મેન્યુફેક્ચરિંગ શોરૂમ, હોલસેલ ભાવે રિટેલ. હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે. અમારે ત્યાંથી ગાર્મેન્ટ, બેગ, ફૂટવેર, જ્વેલરી, બેડશીટ, સાડી, શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે. ગિફ્ટ આર્ટિકલ્સ, અવનવા પ્રકારની શોપીસ, ગિફ્ટ આઇટમો,
એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્યે આવેલ વિશ્વાસપાત્ર સ્થળ. સરનામું નોંધી લેશો, માંડવી ભુજ હાઈવે રોડ VRTIની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ. મોબાઈલ નંબર નોંધી લેશો 7600515317, 9900441517. સંગાર ફાર્મ એન્ડ નર્સરી. અમારે ત્યાંથી દરેક જાતના ફળ, ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે. સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો. સંપર્ક કરો શ્રી સંગાર શ્યામજીભાઈ, ગામ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો, નારાયણભાઈ એસ સંગાર 9825418961, 9925603172. રામજીભાઈ આર સંગાર 9106144384, 9909450515.